સુરતમાં રખડતા પશુને લઈને મુશ્કેલીઓ વધી નહીં છે સુરતમાં રખડતા પશુઓ શ્વાનના હુમલાની ઘટના બાદ શહેરમાં રખડતા ઊંટની ફરિયાદ મનપાને મળી હતી જેથી માર્કેટ વિભાગની ટીમે ડુમસના દરિયા કિનારે રખડતા ઊંટને પકડીને ઢોળ ડબ્બે પૂરવામાં આવ્યો હતો રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ મનપાની માર્કેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાંથી ઘણે અંશે રખડતા ઢોર પકડવાની કામગીરી કરી છે દરમિયાન રખડતા ઢોરની સાથે હવે માર્કેટ વિભાગ પર પણ ત્રણ દિવસ પૂર્વે રખડતા ઊંટ માટેની પણ ફરિયાદ આવી હતી માર્કેટ વિભાગની ટીમ સક્રિયતાની કામગીરીમાં લાગી ગઈ હતી અને ખૂબ જ ઝડપથી ઊંટને ઝડપી પાડ્યો હતો ડુમસ દરિયા કિનારે રખડતા ઊંટને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી થતી હતી અને ઊંટ દ્વારા હુમલો થવાની ભીતિને કારણે સ્થાનિક દ્વારા મનપાને જાણ કરવામાં આવી હતી માર્કેટ વિભાગની ટીમે ડુમ્મસ ખાતેથી રખડતા ઊંટને મહા મહેનતે પકડીને ભેસ્તાન ખાતે શિફ્ટ કર્યો હતો રખડતા પશુઓની સરખામણીએ ઊંટને પકડવો તે માટે પણ પડકારરૂપ હતું અત્યાર સુધી આ ઊંટની માલિકી અંગે કોઈ આગળ આપ્યું નથી રખડતા ઢોર રખડતા કૂતરા દ્વારા હવે રખડતા ઊંટ બાબતે પણ શહેરમાંથી ફરિયાદ આવી છે મનપાના માર્કેટ વિભાગના સ્ટાફ દ્વારા ભારે જહેમત કરી ઊંટને ઢોર ડબ્બા વાહનમાં ઉપર ચડાવ્યો હતો ઊંટ કોઈ વાહન ચાલકે રાહદારીને નુકસાન પહોંચાડે તે પહેલા જ કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ એલકે સાર ન્યુઝ સુરત